I'm
માતા મરિયમના સાત દુઃખની ભક્તિ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. હે પરમપિતા, તમારી યોજના અનુસાર ક્રુસ આગળ ખડા રહી માતા મરિયમ તમારા પુત્રના દુઃખોમાં સહભાગી બન્યા. એમની જેમ તમારી ધર્મસ્વભાવ પ્રતિપળ ઈસુના દુઃખ અને મરણમાં સહભાગી થાઓ અને અંતે તેમના પુનરુત્થાનનો મહિમા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બનો એવી કૃપા કરજો. આમીન. પહેલો દુઃખ, જો આ બાળક ઇઝરાયલમાં ઘણા લોકોની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે, તારું દિલ પણ તલવારથી વિંધાઈ જશે અને એવી રીતે ઘણાના મનની વાતો બહાર આવશે. આ ભવિષ્યવાણી માતા મરિયમ સિમિયોનના મુખેથી મંદિરમાં સાંભળે છે. પ્રાર્થના કરીએ. હે શહીદોના મહારાણી મધુર કુમારી મરિયમ, અમારી નમ્ર વિનંતી છે કે સર્વ પાખંડીઓ તથા ધર્મનો વિરોધ કરનારાઓ માટે તારણની કૃપા ઈશ્વર પાસેથી અપાવો. આમીન. પ્રણામ. મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. બીજું દુઃખ, પવિત્ર કુટુંબને મિસર દેશમાં નાસી જવું પડે છે. પ્રાર્થના કરીએ. હે શહીદોના મહારાણી મધુર કુમારી મરિયમ, સર્વ કટોકટીના પ્રસંગો તથા અણધારી આપત્તિઓમાં અમે ઈશ્વર ઈચ્છાને શિરોમાન્ય ગણીને સ્વીકારીએ એવી કૃપા તમારા આ બીજા દુઃખ દ્વારા અમને પ્રાપ્ત થાય. આમીન. પ્રણામ. મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. ત્રીજું દુઃખ, કુમારી માતા મરિયમ ખોવાઈ ગયેલા બાળીસુને 3 દિવસ શોધાશોધ કરે છે. પ્રાર્થના કરીએ. હે શહીદોના મહારાણી મધુર કુમારી મરિયમ, મહાન પાપ કરીને અમે ઈશ્વરથી વિખૂટા ન પડીએ અને જો પડ્યા હોઈએ તો જલ્દી એમાંથી બહાર નીકળીને દિલગીરીના આંસુ સારીને તથા પશ્ચાતાપ કરીને ફરીથી ઈશ્વરી કૃપા પ્રાપ્ત કરીએ એવી મહેરબાની કરજો. આમીન. પ્રણામ. મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. ચોથું દુઃખ, પ્રભુ ઈસુ ક્રુસ ઉંચકીને જતા હોય છે ત્યારે માતા મરિયમને રસ્તામાં તેમનો ભેટો થાય છે. પ્રાર્થના કરીએ. હે શહીદોના મહારાણી મધુર કુમારી મરિયમ, અમે ઈસુ પ્રત્યે હંમેશા વફાદાર રહીએ અને અમારી સ્થિતિની ફરજો યોગ્ય રીતે બજાવીએ એવી કૃપા અમને મેળવી આપો. આમીન. પ્રણામ. મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પાંચમું દુઃખ, માતા મરિયમ ક્રુસે જોડાયેલા ઈસુ પાસે ઊભા છે. પ્રાર્થના કરીએ. હે શહીદોના મહારાણી મધુર કુમારી મરિયમ, તમને દિલાસો મળે એવા અધિક પ્રેમથી ઈસુની પીડાનું તથા તમારા દુઃખોનું સ્મરણ કરીએ એવી કૃપા અમે યાચીએ છીએ. આમીન.
પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. છઠ્ઠું દુઃખ, માતા મરિયમ ક્રુસ પરથી ઉતારેલી પ્રભુ ઈસુની લાશને પોતાના ખોળામાં લે છે. પ્રાર્થના કરીએ. હે શહીદોના મહારાણી મધુર કુમારી મરિયમ, અમારા હૃદયમાં પ્રભુ ઈસુનો પ્રેમ તથા તેમની કૃપા, ખાસ કરીને પરમ પ્રસાદ લેતી વખતે વૃદ્ધિ પામે એવી કૃપા અમને મેળવી આપો. આમીન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સાતમું દુઃખ, ઈસુની દફન ક્રિયામાં હાજર રહેલા માતા મરિયમ ઊંડા શોકમાં ડૂબી ગયા છે. પ્રાર્થના કરીએ. હે શહીદોના મહારાણી મધુર કુમારી મરિયમ, મરણ ઘડીએ અમે કૃપાની સ્થિતિમાં હોઈએ અને પ્રભુ ઈસુનું તથા તમારું પવિત્ર નામ ઉચ્ચારતા અમારી આંખો બંધ થાય એવી કૃપા અમારા માટે મેળવજો. આમીન. હે અત્યંત શોકાતુર માતા મરિયમ, અમારે માટે વિનંતી કરો, જેથી કરીને અમે પ્રભુ ઈસુના વચનોને લાયક બનીએ. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારી પીડા વખતે માતા મરિયમના આત્માને દુઃખની તલવારે વીંધી નાખે, તેઓ હંમેશા અમારે માટે તમને અરજો કરે, વિશેષ કરીને અમારા મરણ સમયે તેઓ અમને યાદ કરે એવી કૃપા કરજો. તમે પિતા તથા પવિત્ર આત્માની એકતામાં ઈગો યુગ જીવો છો તથા સદા સર્વદા રાજ્ય કરો છો. આમીન.
મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવને માટે થાવ, આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.